એક સમયની વાત છે. એક ધોબીનો ગધેડો હતો. એ દિવસભર કપડાઓના પોટલા આમથી આમ લઈ જવાનું કામ કરતો હતો. ધોબી ખૂબ જ કંજૂસ અને નિર્દય હતો. પોતાના ગધેડા માટે ચારાની પણ વ્યવસ્થા નહોતો કરતો. બસ ખાલી રાત્રે ચરવા માટે તેને છોડી મૂકતો હતો. નજીકમાં ચરી શકાય તેવી કોઈ જગ્યા પણ નહોતી અને શરીરથી ગધેડો ખૂબ જ દુબળો થઈ ગયો હતો. અરે મહાશય, તમે આટલા નિર્બળ કેમ છો? ધોબી મને આખો દિવસ કામ કરાવે છે, ખાવા પણ કઈ નથી આપતો. મારે રાતના અંધારામાં આમ તેમ ભટકીને ગમે તે ખાવું પડે છે. તો સાંભળ, તારી ભૂખ મરીના બધા દિવસો ખતમ થયા. અહીંયા નજીકમાં જ શાકભાજીનું એક સરસ મજાનું ખેતર છે. ત્યાં જુદી જુદી સરસ મજાની શાકભાજી ઉગેલી છે. ટેટી, તરબૂચ, ગાજર, મૂળા, ચોળી, રીંગણ ને ઘણું બધું. પણ ખેતરમાં કઈ રીતે જઈશું? મેં વાળ તોડીને અંદર જવાનો એક સરસ મજાનો રસ્તો શોધી રાખ્યો છે. બસ હું ત્યાં જ જઉં છું. સાથે આવું છે? મહિનાઓ પછી પેટ ભરીને જમ્યો છું. હું તો ભૂખે મરતો હતો. હું તારો આ અહેસાન ક્યારે પણ નહીં ભૂલું. હવે હું તારી સાથે રોજ રાત્રે આવીશ, રોજ રાતે. ગધેડો હવે ખૂબ મજાથી ધોબીની પાસે ગયો. વાહ ગધેડા, તારું શરીર તો ફૂલી રહ્યું છે. વાળ પણ ચમકી રહ્યા છે અને ચાલમાં પણ મસ્તી આવી ગઈ છે. કામમાં પણ સ્ફૂર્તિ આવી ગઈ છે. ક્યાં ચરવા જાય છે રાતે? એ રાજની વાત છે માલિક, તમે તો ખાલી મારી સાથે કામ કરાવો બસ. હવે મને તમારાથી કોઈ ફરિયાદ નથી, ફક્ત મને રાતે ચરવા જવા દેજો. હા હા, હવે મારે ક્યાં રાત્રે કામ હોય છે કે હું તને બાંધીને રાખું? એકની જગ્યાએ 10 ખેતર ચરીને આવને, મારે શું? પણ ધ્યાન રાખજે, ખેતર માલિક જો પકડી લે છે ને તો બહુ મારશે. તમે એની ચિંતા ન કરશો, હું સાચવી લઈશ. આખો દિવસ કામ કર્યા પછી ગધેડો તેના મિત્ર શિયાળને મળ્યો. આજે ધોબી મારી બોડી જોઈને ખુશ થઈ ગયો. થાય જ ને, તું મસ્ત મજાનો જાડિયો પાડિયો થઈ ગયો છે ને એટલે. શિયાળભાઈ, તમે શાસ્ત્રીય સંગીત વિશે કઈ જાણો છો? શાસ્ત્રીય સંગીત? ના, હું કઈ નથી જાણતો. તને કેવી રીતે ખબર પડે તારા ખાનદાનમાં ક્યાં કોઈ ગાયક છે? મારા પૂર્વજો તો છે ને શાસ્ત્રીય સંગીત વર્ષોથી ગાતા આવ્યા છે. ગધેડા, મારા ખાનદાન પર કેમ જાય છે? મારા ખાનદાનમાં ભલે કોઈ ગાયક ના હોય, પણ ચતુરાઈની વાત આવે તો હંમેશા આગળ હોય છે. આ તમારું ખાનદાન તો મૂર્ખ લોકોની શ્રેણીમાં આવે છે. આવું હું નહીં, લોકો કે છે. અરે તું ખોટું ના લગાડીશ, હું તો બહુ ખુશ છું. મને નાચવાનું મન થયું છે, ગાવાનું મન થયું છે. જમ્યા પછી ગાવું જોઈએ, વિચારું છું એવો રાગ ગાઉં. એવું ના કરતો ગધેડા, ગાવા બાવાના ચક્કરમાં ના પડતો. એટલું ધ્યાન રાખજે કે આપણે ચોરી કરવા આવ્યા છીએ. તું મુસીબતને આમંત્રણ ના આપીશ? અરે મૂર્ખ શિયાળ, મારો રાગ સાંભળીને તો આ ખેતરનો માલિક પણ સરસ મજાનો ફૂલોનો હાર લઈને આવશે મારા માટે અને અને મારા ગળામાં પહેરાવશે. અરે ગધેડા, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. તું તો મહાન ગાયક છે. હું મૂર્ખ શિયાળ પણ તારા ગળામાં પહેરાવવા હાર લાવવા માંગુ છું. મારા જવાના 10 મિનિટ પછી તું ગાવાનું શરૂ કરજે, જેથી તારું ગાયન પૂરું થાય ત્યાં સુધી હું ફૂલ લઈને આવી શકું. ઠીક છે, જા. જાન બચી તો લાખો પાય, લોટકે બુદ્ધું કરતો આય. કુલી નંબર વન, કુલી નંબર વન. કદાચ આમાં જે ગધેડાનો જ છે કે જે મારા રોજ ખેતર ચરી જાય છે. બહુ મસ્તી ચડી છે આને, આજે તો આની મસ્તી ઉતારીને જ રહીશ. હવે ક્યાં ભાગીશ? મારી મારીને તારું ભરથું બનાવી દે. ચોકીદાર ગધેડા પર એવો તૂટી પડ્યો જાણે જિંદગી ભરનો ગુસ્સો કાઢી રહ્યો હોય. તેણે ગધેડાના હાડકા ભાગી નાખ્યા.
તો હવે તમે સમજ્યા આપણા શુભચિંતકોની સાચી સલાહ ના માનવાનું પરિણામ ખરાબ જ હોય છે। એક સમયની વાત છે। એક ધોબીનો ગધેડો હતો। એ દિવસભર કપડાઓના પોટલા આમથી આમ લઈ જવાનું કામ કરતો હતો। ધોબી ખૂબ જ કંજૂસ અને નિર્દય હતો। પોતાના ગધેડા માટે ચારાની પણ વ્યવસ્થા નહોતો કરતો। બસ ખાલી રાત્રે ચરવા માટે તેને છોડી મૂકતો હતો। નજીકમાં ચરી શકાય તેવી કોઈ જગ્યા પણ ન હતી અને શરીરથી ગધેડો ખૂબ જ દુબળો થઈ ગયો હતો। અરે મહાશય, તમે આટલા નિર્બળ કેમ છો? ધોબી મને આખો દિવસ કામ કરાવે છે, ખાવા પણ કઈ નથી આપતો। મારે રાતના અંધારામાં આમ તેમ ભટકીને ગમે તે ખાવું પડે છે। તો સાંભળ, તારી ભૂખમરીના બધા દિવસો ખતમ થયા। અહીંયા નજીકમાં જ શાકભાજીનું એક સરસ મજાનું ખેતર છે। ત્યાં જુદી જુદી સરસ મજાની શાકભાજી ઉગેલી છે। ટેટી, તરબૂચ, ગાજર, મૂળા, ચોળી, રીંગણ ને ઘણું બધું। પણ ખેતરમાં કઈ રીતે જઈશું? મેં વાળ તોડીને અંદર જવાનો એક સરસ મજાનો રસ્તો શોધી રાખ્યો છે। બસ હું ત્યાં જ જઉં છું, સાથે આવું છે। મહિનાઓ પછી પેટ ભરીને જમ્યો છું। હું તો ભૂખે મરતો હતો। હું તારો આ અહેસાન ક્યારે પણ નહીં ભૂલું। હવે હું તારી સાથે રોજ રાત્રે આવીશ, રોજ રાતે। રાજની વાત છે માલિક, તમે તો ખાલી મારી સાથે કામ કરાવો બસ। હવે મને તમારાથી કોઈ ફરિયાદ નથી, ફક્ત મને રાતે ચરવા જવા દેજો। હા હા, હવે મારે ક્યાં રાત્રે કામ હોય છે કે હું તને બાંધીને રાખું? એકની જગ્યાએ 10 ખેતર ચરીને આવને, મારે શું? પણ ધ્યાન રાખજે, ખેતર માલિક જો પકડી લે છે ને તો બહુ મારશે। તમે એની ચિંતા ન કરશો, હું સાચવી લઈશ। આખો દિવસ કામ કર્યા પછી ગધેડો તેના મિત્ર શિયાળને મળ્યો। આજે ધોબી મારી બોડી જોઈને ખુશ થઈ ગયો। થાય જ ને, તું મસ્ત મજાનો જાડીઓ પાડીઓ થઈ ગયો છે ને એટલે। હે શિયાળભાઈ, તમે શાસ્ત્રીય સંગીત વિશે કઈ જાણો છો? હે શાસ્ત્રીય સંગીત? ના, હું કઈ નથી જાણતો। હે, તને કેવી રીતે ખબર પડે? તારા ખાનદાનમાં ક્યાં કોઈ ગાયક છે? મારા પૂર્વજો તો છે ને શાસ્ત્રીય સંગીત વર્ષોથી ગાતા આવે છે। હાય ગધેડા, મારા ખાનદાન પર કેમ જાય છે? મારા ખાનદાનમાં ભલે કોઈ ગાયક ના હોય, પણ ચતુરાઈની વાત આવે તો હંમેશા આગળ હોય છે। આ તમારું ખાનદાન તો મૂર્ખ લોકોની શ્રેણીમાં આવે છે। આવું હું નહીં, લોકો કે છે। અરે તું ખોટું ના લગાડીશ, હું તો બહુ ખુશ છું। મને નાચવાનું મન થયું છે, ગાવાનું મન થયું છે। જમ્યા પછી ગાવું જોઈએ, વિચારું છું એવું રાગ ગાવું। એવું ના કરતો ગધેડા, ગાવા બાવાના ચક્કરમાં ના પડતો। એટલું ધ્યાન રાખજે કે આપણે ચોરી કરવા આવ્યા છીએ, તું મુસીબતને આમંત્રણ ના આપીશ હો। અરે મૂર્ખ શિયાળ, મારો રાગ સાંભળીને તો આ ખેતરનો માલિક પણ સરસ મજાનો ફૂલોનો હાર લઈને આવશે મારા માટે અને અને મારા ગળામાં પહેરાવશે। અરે ગધેડા, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો, તું તો મહાન ગાયક છે। હું મૂર્ખ શિયાળ પણ તારા ગળામાં પહેરાવવા હાર લાવવા માંગુ છું। મારા જવાના 10 મિનિટ પછી તું ગાવાનું શરૂ કરજે, જેથી તારું ગાયન પૂરું થાય ત્યાં સુધી હું ફૂલ લઈને આવી શકું। ઠીક છે, જા। જાન બચી તો લાખો પાય, લોટ કે બુદ્ધુ કર કો આય। હે કુલી નંબર 1, કુલી નંબર 1। કદાચ આમાં જે ગધેડાનો છે કે જે મારા રોજ ખેતર તરી જાય છે। બહુ મસ્તી ચડી છે આને, આજે તો આની મસ્તી ઉતારીને જ રહીશ।
હવે ક્યાં ભાગીશ? મારી મારીને તારું ભરથું બનાવી દે. ચોકીદાર ગધેડા પર એવો તૂટી પડ્યો જાણે જિંદગી ભરનો ગુસ્સો કાઢી રહ્યો હોય. તેણે ગધેડાના હાડકા ભાગી નાખ્યા. તો હવે તમે સમજ્યા આપણા શુભચિંતકોની સાચી સલાહ ના માનવાનું પરિણામ ખરાબ જ હોય છે.